नमस्कार दर्शक मित्रों, चाहे टेक्नोलॉजी हारती होती, हिम्मत टूटी रही होती, क्यारे पण प्रयत्न होतो के अमे हार नहीं माने, गमे ते रीते टनानी बार निकळवानुं ज छे। अने आवी घटना छेला एक दशकमां भारतमां क्यारे पण बनी नथी। तो वात थई रही छे के भारतनुं सौथी मोटुं रेस्क्यू ऑपरेशन के जे 70 दिवस एटले के 400 कलाकनुं हतुं। आ 400 कलाकमां हरेक दिवसे नवी रणनीति बनती हती, पण सांज सुधीमां निराशा ज हाथमां आवती हती। पण उम्मीद उपर दुनिया कायम छे कहेवाय छे ने, तेरी छेले आ 41 मजूरने उत्तर काशीनी टनलमांथी 70 दिवस बाद आ टनलमांथी बहार काढवामां आवे छे। तो आ समग्र रेस्क्यू ऑपरेशन केवी रीते अने क्यारे पूर्ण करवामां आव्युं तेनी समग्र माहिती तमने आ वीडियोमां मळशे। जो तमने आवी माहिती गमती होय तो चेनलने सब्सक्राइब करवानुं भूलशो नहीं। तो आ वात छे 12 नवेम्बર 2023ની। उत्तर काशीनी टनल सरकियामां मजूरो द्वारा टनल खोदवामां आवी रही छे। आ टनल पहाड़नी वच्चे बनावीने वाहन व्यवहारने वधु झड़पी बने तेना माटे बनावामां आवी रही छे। पण 12 नवेम्बરે જ્યારે મજૂરો કામ કરીને પાછા આવતા હોય છે ત્યારે આગળથી પથ્થરનો એક મોટો મલબો એટલે કે કાટમાળ આવી જાય છે અને આ ટનલનો રસ્તો બોરાઈ જાય છે। આ મલબો 60 મીટર લાંબો હોય છે અને તેની આગળ 210 મીટર ટનલ ખોદાઈ ગયેલો હોય છે અને પાછળની બાજુ જોઈએ તો 500 મીટર ટનલ ખોદવાની બાકી હોય છે। એટલે આ મજૂરો પાસે એક જ વિકલ્પ છે કે આ 60 મીટરના મલબાને કાપીને આગળ વધી શકાય। એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરત જ એક્શનમાં આવી જાય છે અને દેશ દુનિયાથી ભારે મશીનરો અને ટનલના એક્સપર્ટને બોલાવી લેવામાં આવ્યા અને ત્યારબાદ આગળની તરફથી 800 મીટર પાઇપને મલબો કાપીને આગળ વધારવામાં આવ્યો। પણ જે મશીનરી મલબો કાપી રહી હતી તે ઓગર મશીન હતું અને આ ઓગર મશીનની જે બ્લેડ આવે તે આગળના મલબામાં ફસાઈ ગઈ, તેના ઉપર વધારે મલબો આવવાથી ત્યારબાદ ઓગર મશીનને ભારે મહેનતથી કાપીને આગળ બહાર કાઢવામાં આવ્યું। પણ તેમ છતાં 13 મીટરનો મલબો કાપવાનો હજી બાકી હતો। તેના માટે આ કામ સોંપવામાં આવ્યું કુશળ મજદૂરોને। પણ કહેવાય ને કે ડગલે ને પગલે મુસીબત આવે જ છે અને આ મુશ્કેલી હતી કે ટનલમાં ઓક્સિજન ઓછું હોવાથી કામદારો કામ કરી શકતા નહોતા। પણ મજૂરોએ તે કામ ભારે મહેનતથી અને ઓક્સિજન માસ્ક સાથે ખોદવાનું ચાલુ રાખ્યું અને એક દિવસની મહેનત પછી ખોદવાનું કામ મંગળવારે સાંજે 7:05 મિનિટે પૂર્ણ થયું અને ત્યારબાદ સૌથી પહેલો મજદૂર ટનલમાંથી બહાર નીકળ્યો અને ધીમે ધીમે પાઇપલાઇનના માધ્યમથી બાકીના 40 મજદૂરોને સફળતાપૂર્વક બહાર કાઢી લેવામાં આવ્યા। આ વિશે આપણા શ્રી નરેન્દ્ર મોદીએ પણ 41 મજૂરોને સંબોધન આપ્યું અને કહ્યું કે તમે ભારે હિંમત બતાવી છે। તો સબસે પહેલે તો મેં સભી આપકે આપકે ઓર આપકે સભી સાથીઓ કો बधाई देता हूँ। एक सुखरूप हम इतने संकट के बाद भी निकल पाए और मेरे लिए तो बहुत ही खुशी की बात है। मैं शब्दों में वर्णन भी नहीं कर सकता हूँ, वरना कुछ भी बुरा हो जाता तो शायद मन को इतनी कैसे संभाल पाते, ना कठिन था। ये केदारनाथ बाबा की, बद्रीनाथ भगवान की कृपा रही। अभी आओ नवी माहिती मेळवा माटे अमारी चैनल लाइक शेयर और सब्सक्राइब करवानो भूलशो नहीं।